બોલિવૂડમાં ધમાલ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને સરકાર 3 જેવી હિટ મૂવી આપ્યા બાદ હવે પ્રોડ્યુસર આનંદ પંડિત બોલિવૂડના બેતાજ બાદશાહ એવા અમિતાભ બચ્ચન અને બોલિવૂડ જગતમાં રોમેન્ટિક હીરોની ઓળખ બનાવનાર એવા ઇમરાન હાશમી સાથે થ્રિલ મૂવી ચહેરે બની બનાવી રહ્યા છે. ત્યારે થ્રિલ મૂવી 27મી તારીખે રિલીઝમાં થનાર છે, ત્યારે બોલિવૂડમાં પ્રથમ વખત બિગ બી અને ઇમરાન હાશમી એક સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. ત્યારે આ મૂવી અંગે અમારા સંવાદદાતા કમલ પરમારે ફિલ્મના પ્રોડ્યુસર આનંદ પંડિત સાથે ખાસ વાતચીત કરી હતી. કોરોનાનું સંક્રમણ ઘટતા હવે તમામ વસ્તુઓ જે છે એ અનલોક થઈ રહી છે, ત્યારે હવે બોલિવૂડમાં પણ ફિલ્મ જે થિયેટરો છે તે અનલોક થઈ રહ્યા છે અને હવે ફિલ્મો જે છે તે ફરી એકવાર મોટા પડદા પર આવવા જઈ રહી છે. ત્યારે અત્યારે આનંદ પંડિત જે છે તે આપણી સાથે જોડાય છે. સર, હવે આપ એક ફિલ્મ લઈને આવી રહ્યા છો, પરંતુ અત્યારે જમાનો જે છે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ઓટીટીનો ચાલી રહ્યો છે, પરંતુ આપના દ્વારા થિયેટરમાં જ આ ફિલ્મ છે તે રિલીઝ કરવામાં આવી રહી છે, શું એનું મુખ્ય કારણ છે? કારણ એ છે કે થિયેટરે છેલ્લા 60-70 વર્ષથી બોલિવૂડને ઊભું કર્યું છે અને થિયેટર વિના બોલિવૂડ ઊભું જ ના થઈ શકે. સો આજે એવો સમય આવ્યો છે કે જ્યારે થિયેટરને અમારી જરૂરત છે. મોટા પિક્ચરો 4-5-6 આવશે તો લોકો ફરીથી કોન્ફિડન્સથી થિયેટરમાં આવશે અને થિયેટર સાથે સંકળાયેલા તમામ લોકોને અત્યારે જે તકલીફ થઈ રહી છે એ તકલીફમાંથી બહાર આવશે. સો આ એક અમારો એક પ્રયાસ છે કે આજ સુધી જે થિયેટરોએ અમને સપોર્ટ કર્યો હતો અમે અમારા એક નમ્ર પ્રયાસ દ્વારા એમને સપોર્ટ કરવા માંગીએ છીએ. સર, કોરોના કાળ બાદ હવે ઇન્ડસ્ટ્રી પણ હવે અનલોક તરફ જઈ રહી છે, તો ત્યારે આ જે સંકળાયેલા છે આની સાથે તે લોકોને પણ ક્યાંક મુશ્કેલી પડે છે, કારણ કે આ પેન્ડેમિક, તો એને લઈને આપના દ્વારા કોઈ કેમ્પેન કે એવું કોઈ કરવામાં આવ્યું હોય કે જેથી કરીને આ પેન્ડેમિકની અંદર તેઓ પણ સફર કરી શકે? કેમ્પેન તો મને ખ્યાલ નથી, પણ અમે લોકોએ ઘણી બધી સોશિયલ એક્ટિવિટી કરી આનંદ પંડિત મોશન પિક્ચરની ઓરથી. બચ્ચન સાહેબની સાથે અમે જુહુમાં એક હોસ્પિટલ ઊભી કરી, અજય દેવગણના સહયોગથી અમે દાદરમાં એક હોસ્પિટલ ઊભી કરી, અને એ સિવાય અમે લોકોએ ઇન્ડિપેન્ડન્ટલી, કારણ કે હું પોતે રિયલ એસ્ટેટ ડેવલપર છું, 200 બેડની એક હોસ્પિટલ ઊભી કરીને બીએમસીને હેન્ડઓવર કરી. એ સિવાય જે આપણા ડેઈલી વેજ વર્કર્સ હતા કે જેમના શૂટિંગ બંધ હતા, એ લોકોને ઓલમોસ્ટ 6-7 મહિના સુધી, જ્યાં સુધી શૂટિંગ ચાલુ ન થાય ત્યાં સુધી, રેગ્યુલરલી એવરી મંથ અમે એમને ફૂડ ગ્રેન્સ અને એની કીટ આપી, અને જેમને ફાઇનાન્શિયલ સપોર્ટની જરૂર હતી એમને ફાઇનાન્શિયલ સપોર્ટ આપ્યો, અને હમણાં લાસ્ટલી છેલ્લા 3-4 મહિનાથી વેક્સિનેશન કેમ્પ્સ લગાડ્યા અને બધાને ફ્રી વેક્સિન આપ્યા અમારા તરફથી. આપના દ્વારા હવે નવી ફિલ્મ જે છે ચહેરે લાવવામાં આવી રહી છે, જેની અંદર અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમી છે, તો આ બંનેનું એક કોમ્બિનેશન જે છે તે પણ ક્યાંક એક હવે લોકોને નવું જોવા મળશે, તો એને લઈને આપને કેટલું ચેલેન્જિંગ રહ્યું હતું આ કેરેક્ટર સિલેક્ટ કરવામાં એ રીતે? હકીકતમાં મને જ્યારે બચ્ચન સાહેબ તો ઓલરેડી આ ફિલ્મની અંદર કમિટેડ હતા, એટલે મારા માટે બહુ ડિફિકલ્ટ નહોતું, કારણ કે અમારે એક ગ્રે શર્ટવાળી વ્યક્તિ જોઈતી હતી સામે, બચ્ચન સાહેબની સામે, અને લિટલ અનપ્રિડિક્ટેબલ જોઈતી હતી, એટલે મારી ફર્સ્ટ ચોઈસ અને લાસ્ટ ચોઈસ ઇમરાન હાશમી હતા. અને ઇમરાને જે મારી મને જે કોન્ફિડન્સ હતો એ કોન્ફિડન્સ કરતાં બહુ જ સારું કામ કર્યું છે ફિલ્મ. સર, ચહેરે જે ફિલ્મ લઈને આવ્યા છે તેની પાછળ કોઈ સોશિયલ મેસેજ જોડાયો છે કે કેમ? સોશિયલ મેસેજ નથી, પણ એક મેસેજ એવો બહુ સ્ટ્રોંગ છે આની અંદર સિસ્ટમની સામે, કે આપણી અમુક સિસ્ટમ જે બરાબર નથી. તમે એના ડાયલોગમાં બી સાંભળ્યું હશે કે આપણને જસ્ટિસ નથી મળતો, જજમેન્ટ મળે છે, બચ્ચન સાહેબે કીધું છે. એમનો આ ફેવરિટ ડાયલોગ છે કે આપણી અદાલતોમાં આટલા બધા કેસીસ છે અને એ બધું છે, એના ઉપરની એક આખી સ્ટોરી છે. ઇટ્સ અ બ્યુટિફુલ સ્ટોરી. બિલકુલથી. તો અત્યારે જે પ્રમાણે આપણે પ્રોડ્યુસર સાથે વાત કરીએ, હવે જે તમામ થિયેટરો છે તે હવે ખોલવામાં આવી રહ્યા છે, ત્યારે આ જે ફિલ્મ છે તે આવશે અને આની સાથે એક જે સિસ્ટમમાં જે મેસેજ જોડાયેલો છે તે પણ રહેલો છે. કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે કમલ પરમાર, અમદાવાદ.